નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું ભરત હેરમા, હું છું તેજસ પુરોહિત. આપ સૌ દર્શક મિત્રોનું ખેલ જગતમાં સ્વાગત છે. તો ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ઘોષિત. પ્રથમ વખત જ ઋષભને મળી જગ્યા જ્યારે ચોટિલ ભૂપી બહાર. ફ્રાન્સના ફૂટબોલ વર્લ્ડ કપ જીતવા બદલ ખેલાડીઓ તથા કોચના સન્માનમાં ફ્રાન્સની સરકાર દ્વારા ફ્રાન્સના 6 રેલવે સ્ટેશનોનું નામ બદલવામાં આવ્યું. કોહલીની કપ્તાનીમાં પ્રથમ વખત ભારત દ્વિપક્ષીય વનડે શ્રેણી હારી, જ્યારે ઇંગ્લેન્ડ 8 વિકેટથી જીતી. ગ્લોબલ T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિસ ગેલ દ્વારા સ્લીપની અંદર એક અદ્ભુત ફિલ્ડિંગ ભરવામાં આવી હતી. 2 વખત ડાઇવ લગાવી અને ક્રિસ ગેલે 1 કેચ પકડ્યો હતો. BCCI 2000 મેચોનું આયોજન કરશે, જેમાં 1 નવેમ્બરથી રણજી ટ્રોફીની શરૂઆત થશે. સરકારે કરેલા તમામ કાયદાઓના વિરોધમાં હોકી ખેલાડી પદ્મશ્રી મોહમ્મદ શાહિદના પરિવાર તેમને મળેલા તમામ એવોર્ડ પરત કરશે. હોકી હજુ સુધી આધિકારિક રીતે રાષ્ટ્રીય રમત નથી બની. નવીન પટનાયકે લખ્યો PM-ને પત્ર. CM યોગી આદિત્યનાથની સહાયથી પ્રિયાનું સપનું થશે સાકાર. જર્મનીમાં રમાનાર જુનિયર શૂટિંગ વર્લ્ડ કપમાં લેશે ભાગ. તો આવા જ ખેલ જગતના સમાચાર જોવા માટે જોતા રહો લોકપ્રિય ન્યૂઝ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. RJT લોકપ્રિય ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.